नमस्कार, हूँ हिरेन ठाकर। आप सौनु मारी यूट्यूब चैनल पर स्वागत करूँ छू। आज हूँ तमने एसटी नु बुकिंग मोबाइल थी कई रीते थई सके तेनी माहिती आपीश। तो वीडियो ने पूरो जोई लेजो। अगाउना वीडियो में मैं तमने एसटी बस नु लाइव लोकेशन कई रीते जोई शकाय ते वीडियो बनावेलो हतो, तेनी लिंक पण तमने डिस्क्रिप्शन में मळी जशे। तो आज हूँ तमने GSRTC એટલે કે એસટી બસનું બુકિંગ મોબાઈલથી કઈ રીતે થઈ શકે તેની માહિતી આપું છું। સૌ પ્રથમ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને GSRTC લખીને એની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, ઇન્સ્ટોલ કરી લેવાની। ત્યાર પછી તેને ઓપન કરશો એટલે તમને શરૂઆતમાં જ જોઈ શકો GSRTCમાં આપણું સ્વાગત છે, વેલકમ ટુ GSRTC। પછી તમને અહીંયા બે ભાષા આપેલી હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ। તમારે કોઈ પણ લેંગ્વેજ તમે પસંદ કરી શકો છો, અંગ્રેજી પસંદ કરીશ। પછી બુકિંગ કરવા માટે એડવાન્સ બુકિંગ અહીંયા તમે લખેલું જોઈ શકો, એડવાન્સ બુકિંગ, એના ઉપર ક્લિક કરવાનું। અહીંયા ફ્રોમમાં તમારે જે સ્થળેથી જવાનું હોય તે અને ટુમાં જે જગ્યાએ તમારે જવાનું હોય, જેમ કે તમારે અહીંયા સુરેન્દ્રનગરથી રાજકોટ જવું હોય તો તમે ફ્રોમ સુરેન્દ્રનગર ટુ રાજકોટ, તમારે અહીંયા ધ્રાંગધ્રાથી ભુજ જવું હોય તો તમે ધ્રાંગધ્રા, અહીંયા તમે લખેલું આવી જશે, એ જ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ધ્રાંગધ્રા ક્યાં જવાનું છે તો ભુજ, તો ભુજ સિલેક્ટ કરી દેવાનું। પછી જે પણ ડેટ અહીંયા તમે જોઈ શકો, 17 ડેટ અહીંયા પણ તમે બાજુમાં ક્લિક કરીને તમે ડેટ બદલાવી શકો, જે ડેટ એટલે આજે 17 થઈ પણ તમારે જવાનું છે 20 તારીખે, તો અહીંયા 20 ઉપર ક્લિક કરીને અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરશું। પછી અહીંયા ટિકિટ તમારી એક છે, તમારે બે ટિકિટ હોય તો બે આપવાની, ત્રણ હોય તો ત્રણ આપવાની, એ જ રીતે ચિલ્ડ્રન બાળકો જેટલા હોય એટલા બાળકો અહીંયા તમારે એક હોય તો એક, બે હોય તો બે, એ રીતે। ખાલી સિંગલ લેડી હોય, કોઈ ખાલી એકલા લેડીઝને જ સીટ બુકિંગ કરાવવાની હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે। જો તમારે રિટર્ન આવવું હોય તો અહીંયા રિટર્ન ઉપર ક્લિક કરવાનું, કે રિટર્ન આવવું હોય માની કે તમારે 20 તારીખે જવાનું હોય અને 23 તારીખે રિટર્ન આવવાનું હોય તો એ પણ ડેટ તમે સિલેક્ટ કરી અને લખી શકો છો, જો તમારે રિટર્નમાં આવવાનું હોય તોની વાત છે। જો તમારે રિટર્નમાં આવવાનું નથી તો તમારે રિટર્ન સિલેક્ટ કરવાનું રહેતું નથી। પછી સર્ચ ઉપર ક્લિક કરવાનું, અહીંયા આપેલું છે, આપણે એક આપી દઈએ એક ટિકિટ, અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। સર્ચ ઉપર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો અહીંયા ગાંધીનગર ભુજ, અમદાવાદ ગીતા મંદિર, બસ પોટો માતાના મઢ, ગોધરા ભુજ, આ બધી જ બસ એક દિવસ માટે આપણે આટલી બધી બસ તમે જોઈ શકો છો। એમાં તમે કોઈ પણ બસ તમારા સમયની અનુકૂળતા મુજબ તમે સિલેક્ટ કરી શકો છો, જો રાત્રે જવું હોય તો આ રાતની બસ છે 12:15 00:15, પછી 12:25 પણ બસ છે, એ જ રીતે તમે અહીં જોઈ શકો કે એસી સ્લીપર, એ ક્લાસ પણ બતાવેલો છે કે એસી સ્લીપર છે, આ ખાલી સ્લીપર છે, સ્લીપર 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 એક્સપ્રેસ બસ। પછી તમને ટિકિટનો રેટ પણ અહીંયા બતાવેલો છે બાજુમાં, કે કઈ બસમાં અથવા તો કયા રૂટની બસમાં ટિકિટનો રેટ કેટલો છે, તો અહીંયા તમે જુઓ 355 રૂપિયા છે, અહીંયા 249, અહીંયા 169 છે, એ જ રીતે એક્સપ્રેસમાં જુઓ તો ઓછા 139 રૂપિયા। તો તમે તમારા ટાઈમ મુજબ સિલેક્ટ કરી શકો છો, આપણે એક બસને સિલેક્ટ કરીને બતાવી દઉં તમને। તંદુકા ભુજમાં જવું હોય તો અહીંયા તંદુકા ભુજ, જે બસ તમારે જવું હોય એમાં તમારે ક્લિક કરશો તો અહીંયા તંદુકા ભુજ ઉપર આપણે ક્લિક કરશું। પછી અહીંયા તમે જોઈ શકો તો ઉપર તમને માહિતી આપેલી, આ જે બુકવાળી સીટ બુક અમુક સીટો જે રહી તે આ COVID-19ની ગાઈડલાઈન મુજબ પહેલાંથી જ એ રીતે તમને અહીંયા બતાવશે બુક થયેલી। પછી અહીંયા સિલેક્ટેડ, કોઈ સિલેક્ટ કરેલી હોય તો એ સીટ અહીંયા અવેલેબલ, તો આપણે જે વાઇટ અવેલેબલ સીટ જ આપણે જોવાની રહેશે, જો કોઈ આ રીતે યલો કલરમાં હોય તો એ લેડીઝની સીટ હશે, તો આપણે કોઈ પણ એક સીટને આપણે સિલેક્ટ કરીએ, અહીંયા આપણે 3 નંબરની સીટ સિલેક્ટ કરવી તો એના ઉપર ક્લિક કરવાનું।
હવે તમે જોઈ શકો રિટર્ન આપણે ટિકિટ રિટર્ન સિલેક્ટ કરેલું એટલા માટે રિટર્ન, જો રિટર્ન ના કરેલું હોત તો સીધી પ્રોસેસ થઈ જાત, પણ હવે રિટર્ન ટિકિટ પણ આપણે બતાવવાનું એટલા માટે. તો અહીંયા પણ આપણે એક બસ લઈ લઈ ભુજ અમદાવાદ થી ભુજથી અમદાવાદ એના ઉપર આપણે સિલેક્ટ કરીશું. એ જ રીતે પ્રોસેસ કરવાની છે આપણે. તો અહીંયા પણ તમે જે ખાલી સીટ હોય અહીંયા 7 નંબરની સીટ સિલેક્ટ કરવી હોય તો 7 નંબરની સીટ, એક કરતાં વધારે ટિકિટ હોય તો તમે વધારે ટિકિટ જેટલી હોય એટલું તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા પેસેન્જરનું નામ લખવાનું રહેશે, તો અહીંયા તમારું નામ લખવાનું, મેલ કે ફિમેલ અહીંયા તમારે જોઈ લેવાનું. પછી એજ તમારે લખી દેવાની, પછી ઈમેલ એડ્રેસ અહીંયા તમારે એડ કરી દેવાનું, પછી તમારો ફોન નંબર, અને પછી કન્ફર્મ બુકિંગ ઉપર આપી દેવાનું. તમે જોઈ શકો આ તમારી ટ્રાવેલની ડિટેલ આવી જઈ, ઓનવર્ડ ટિકિટ અને રિટર્ન ટિકિટ. તમે જોઈ શકો અહીંયા કે બેઝિક ફેર 151 રૂપિયા, 5 રૂપિયા રિઝર્વેશન ફીસ, તમે ટોલ ફી 10 રૂપિયા, જ્યારે ડિસ્કાઉન્ટ 15 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળેલું છે અહીંયા આ ટિકિટમાં તમને 15 રૂપિયા. અહીંયા પણ તમે જુઓ 15 રૂપિયા ડિસ્કાઉન્ટ મળેલું છે, તો એ પણ તમને બેનિફિટ મળતો હોય છે. મોબાઈલથી તમે બુકિંગ કરો તો તમને બેનિફિટ મળતો હોય છે. તો આ વિડીયો દ્વારા હવે તમને એસટી બસનું બુકિંગ કઈ રીતે થઈ શકે તેની માહિતી મળી જ ગઈ હશે. હવે તમે જોઈ શકો અહીંયા તમે કઈ રીતે પેમેન્ટ કરવા માગો છો એ પણ અહીંયા તમે જોઈ લો, ક્રેડિટ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી, અને પછી તમારે મેક પેમેન્ટ અહીંયા લખેલું છે એના ઉપર ક્લિક કરશો પછી તમારે એની પ્રોસેસ કરવાની રહેશે. આભાર, અસ્તુ.